રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રબારિકા ગામે રાઠોડ પરિવારનો પિતૃકાર્યનો ગામમાં એક હવન કરી રહ્યા હતા, જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના સેવાભાવી વૃદ્ધ સેવા બજાવતા હતા. જેમાં હવન ચાલુ હતું તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ દવે ગોર કે જે રબારિકા ગામના ખાટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતા હતા, હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યા અને આ વયોવૃદ્ધ ગોરને જણાવેલ કે તમે અમોને હવનના કર્મકાંડના 11,000 કીધેલ, જે અમોને પરવડે તેમ ન હોવાથી અમે ઓછી દક્ષિણા લેતા બીજા ગોરને બોલાવવા પડ્યા હતા. જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા, યજમાન રવજીભાઈ સાથે ગાળાગાળી કરી ધક્કો મારતા રવજીભાઈ ઘરમાં રહેલ પાણિયારાની પથ્થર સાથે તેનું માથું ટકરાતા તેના માથાના ભાગે ઈજા પહોંચતા બેભાન થઈ ગયા હતા. 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં રવજીભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સામાન્ય બાબતે બોલાચાલીનો બનાવ યજમાનના મોતમાં પરિણમતા પોલીસે મૃતકના મોતનું સચોટ કારણ જાણવા પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો અને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. રબારિકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃકાર્ય ચાલુ હતું. તે દરમિયાન એક જે એમના ગોરબાપા હતા એ રાજકોટથી કર્મકાંડી ગોરબાપા ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીભાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ. ત્યારે આ મરણજના જે રવજીભાઈ છે તે તેમને અવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ, તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા, એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આને ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે, જે આધારે 304 મુજબ ગુનો દાખલ કરેલ છે આઈપીસી. આરોપીને રાઉન્ડ અપ કરી અને અટકાયત કરવામાં આવેલ છે. જે મરણ જનાર છે તેમના બ્રાહ્મણ તરીકે આ આરોપી પહેલાં આવી ગયેલા હતા અને જે ભાવતાલમાં એમને બીજા એક સસ્તા બ્રાહ્મણ મળી જતા તેમણે તેમનું કર્મકાંડીનું જે પિતૃકાર્ય છે તે બીજા બ્રાહ્મણ પાસે કરાવતા અને આજે રાજકોટથી જે આ બ્રાહ્મણ આવતા આરોપી તેમને ખ્યાલ આવતા એમના ઘરે આવી અને એમણે કીધું કે મને કેમ બ્રાહ્મણ તરીકે તમે રાખેલ નથી. આ બનાવની શરૂઆત ત્યાંથી થયેલ હતી. જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.